વિશ્વનું સેન્ટર અને મહેશ્વરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણી માતંગદેવની તપોભૂમિ એવા ચંદનરૂવા ડુંગરની દરેટીમાં પૂનમના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો તેમજ પરિક્રમાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. કચ્છ જિલ્લાના ભુજ તાલુકાના લાખોદ ગામ મધ્યે આવેલ વિશ્વનું સેન્ટર જેને કહેવામાં આવે છે એવા મહેશ્વરી મેઘવાળ સમાજના ઈષ્ટદેવ પરમ પૂજ્ય ધણી માતંગદેવની તપોભૂમિ એવા ચંદનરૂવા ડુંગરની તરેટીમાં કાર્તિકી પૂર્ણિમા એટલે કે દેવદિવાળીના દિવસે વિવિધ ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા, તેમજ ડુંગરની તરેટીમાં આશરે 15 કિલોમીટરની પરિક્રમા કરવામાં આવી હતી, જેમાં ધર્મગુરુ વંજારા, હરિભાઈ માલસીભાઈ ભાગવત, અમન ભાગવત, મોહિત ભાગવત, ચંદુભાઈ ભાગવત, બુધાભાઈ આતુભાઈ મતિયા, મેઘજીભાઈ માતંગ, કિશોરભાઈ દાફડા, જયશ્રીબેન દાફડા, સમિતિના મહામંત્રી કાનજીભાઈ સિજુ, પ્રમુખ દીપકભાઈ બળગા તેમજ મોટી સંખ્યામાં યાત્રિકો જોડાયા હતા. આ યાત્રાધામમાં 24 કલાક ભોજનની વ્યવસ્થા પણ ચાલુ છે. આ કાર્યક્રમ બાબતે ધર્મગુરુ વંજારા હરિભાઈ ભાગવત તેમજ સમિતિના મહામંત્રી કાનજીભાઈ સિજુ એ વિગતવાર માહિતી આપી હતી. અહેવાલ મયુર મહેશ્વરી. માતંગદેવ કી જય. સર્વ ધર્મ પ્રેમી વ્યક્તિઓ, ભાઈઓ બહેનો અને જ્ઞાની ધ્યાની વક્તાઓ, સર્વોની વ્યક્તિઓને મારા નમન સાથે ધર્માચારની કર્મચુવાર. જે ધામ ચંદ્રો ધામ અને દાદાએ કીધું કે પ્રાચીન આપણું સનાતન ધર્મ એનો મુખ્ય ધામ પ્રાચીન હોય તો આ ચંદ્રો. મામીજીની વાણી તો એમ કહે છે કે ષષ્ઠીનો મહેર વલણ મંથનની શરૂઆત થઈ હોય તો આ જગાથી, પૃથ્વીનો આપણે વચ સેન્ટર હોય તો આ ચંદ્રભૂમિ. તો દાદાએ કીધું કે પિંજાલક છમીછર વર્તી વર્ત્યા એટલો નમન કથ્યો, આ જગાને 50 લાખ સદીઓ એટલે 5 અબજ વર્ષ થયા. તે વખતે ભગવાન પરમાત્મા, દેવ દાનવ અને શિવ શક્તિ જેને આપણે મેરવલો મંથન કહેવાય ત્યાંથી શરૂઆત થઈ. ને તે વખતે ભગવાન શિવ આરાધ્યો વ્યક્તિઓને ધર્મપ્રેમીને કોલ દીધું કે કલિયુગમાં જ્યારે માતંગદેવનું અવતાર ધારણ કરીશ કરતી પાત્ર, તો આ ધામ માથે હું 12 વર્ષ સુધી સેવા યોગ ધ્યાન ધરીશ. પણ ગત ગંગાએ કીધું કે દેવ 12 વર્ષ પૂરા થાય એના પછી શું? ત્યારે ભગવાન શિવ પોતાના મુખમાંથી શબ્દ નીકળ્યો કે કલિયુગમાં જે સનાતન ધર્મ 12 પંથમાં જે 12મો પંથ માયશ્રી ધર્મ પોતે અને જેનું પ્રથમ ધામ પોતે રહ્યો અને ચંદ્રો ધામ, પહેલો તીર્થ ગતાધ્યો આ ચંદ્રવો, બીજો તીર્થ કારુંબો કેદાર, તેઓ લંક્ષે સૌમ્યો ગતાણ્યો શ્રેણીએ જોગા જોગજો સધાર. તો દાદાએ વેદમાં કીધું કે પ્રથમ તીર્થ ચંદ્રુ, તો મુસલમાન 4 હજ કરે, હિન્દુ બન્યે હિંગલાજ, માહેશ્વરી તમે સરદાતી, હે મહેશ્વરીઓ, હે દલિતો, દાદા કહ્યું સરદાતી તમે આ ધામની જાત્રા કરશો, મહામાનવનો અવતાર તમને ત્યાંથી પ્રાપ્તિ થશે. દાદાએ કીધું કે ભાઈ 3 વસ્તુ જીવનમાં માનવને આગળ વધાવી, એક તો ધર્મ આગળ વધાવી, જે છે આપણે સમાજ, જે ધર્મગુરુ, જે વચન માટે શ્રદ્ધા રાખ્યું એ ધર્મ પોતે રહ્યો એ સમાજને આગળ વધારે છે. બીજું માટે મહેનત કરે એ આગળ વધારે, વેપાર કરે એ આગળ વધારે. તો આજે આ 3જો વર્ષ છે અને જે મારી આશા એ છે આપણે કે જેવી રીતે આ ગિરનારની પરિક્રમા છે પ્રમાણે આ ચંદ્રવા ધામની પરિક્રમા થાય તો પછી આ પ્રાચીન ધામ નો એક વિકાસ થાય. તો મારા ભક્તો, મારા પ્રેમીઓ, ધર્મગુરુ, આ સંસ્થાના જે મંડળના કાર્યકર્તા કાનજીભાઈ, દીપકભાઈ, સર્વ વ્યક્તિ તન મનથી અમને સહયોગ આપ્યો અને ખડે પગે પોતે ઊભા રહ્યા અને જે જે વસ્તુ અમે માંગણી કરી સંઘ અમારો એ વ્યક્તિ પોતે અને સેવા કરી પોતે અને અમે ધર્મગુરુ ખરે આત્મભાવથી પોતે રહ્યો એને આશીર્વાદ આપી છે. સદાય બાપ તમે એવા ધર્મના કાર્ય તમે ચાલુ રાખજો. આજે કાર્તિક મહિનાની પૂનમ, દાદાએ કીધું કે આજે કોઈ સારો કાર્ય
धार्मिक कार्य करिए तो महेश पंथनो महाधाम जे पाकिस्तान में श्रेणीनी जात्रा छे ई श्रेणीनो जात्रा ने पुण्य व्यक्ति ने प्राप्ति थाय। अने आजे कार्तिकी पूनम ब्रह्मान अवतार महामई देव पोते बाजू में घर पदर गाम ते वक्त दादा यहाँ बारमती करी घर पदर जेड़ी गाम में अच्छी मेड़ी उजरी पादल पोछे भेण पपई के सुनी मेघाल जी सेज। तो कार्तिक महणी जी पूनम महामई पंडित तीर्थ लिखियो धर्म वडी जात्र जे महामई पंडित कथन कथियो ने आजा आजे आपणे ईश्वर ना परमात्मा धणी मातंगी कृपा थकी अने आमो आ त्रीजो पोते जे कार्य ई सफल थाय छे ई सौ गत गंगा नो सहायता सहयोग थी आप प्रोग्राम सफल थियो एमा दादा हरी नहीं पर आप सर्वनी पोते सफलता छे आपणी आप सर्वनी आप सफलता छे अने ए वती पोते बधाय ने हूँ धन्यवाद कांजी भाई सीजू अने चंद्रवा यात्रा धाम मा महामंत्री ने पद निभावू छु। आजे शू छे आजे आखो कार्यक्रम चंद्रवा धाम उपर आजे कार्यक्रम चंद्रवा धाम नी परिक्रमा छे के जेमा महेश्वरी समाज ना धर्मगुरु हरि मालसिंह भागवंत वणझारा ई आजे 2018-19 ने आजे 20 तो त्रीजा वर्ष थया परिक्रमा ने તે આખા ચંદ્રવા ધામને ચારે દિશા ફરીને પરિક્રમા કરે છે। કેટલા કિલોમીટરની પરિક્રમા થાય છે? પરિક્રમા આપણે અંદાજિત 15 કિલોમીટર જેવી થઈ જાય છે અને ચંદ્રવા ધામથી આપણે ગડપદર ગામ બાજુમાં જ્યાં મામઈદેવનો નિવાસ સ્થાન હતો જ્યાં મામઈદેવ રહેતા હતા તો એ પણ ભૂમિ આજે ત્યાં છે ને ત્યાં પણ પૂજા ધૂપ વિધિ જે શાસ્ત્ર પ્રમાણે થતી હોય એ ત્યાં દાદાને યાદ કરે છે ને પછી ચંદ્રવા ધામને પાછળ આપણી સીમમાં જે વાડીઓમાંથી રસ્તો છે તેમાંથી આખો ડુંગરને ફેરો દઈ ને ચંદ્રવા ધામ યાત્રાધામ આવીને પછી પણ જે પૂર્ણાહુતિની બધી વિધિ હોય એ પણ ધાર્મિક ક્રિયા અહીંયા કરે છે। ક્યાં ક્યાંથી અહીંયાથી યાત્રુ આવે છે? યાત્રુ આજે તો મહામારી લોકડાઉનના કારણે આયોજન એટલો વિશાળ મોટો નથી રાખ્યો આપણે, નહીં તો સમગ્ર કચ્છ અને ગુજરાતમાંથી લોકો અહીં પધારે છે। પણ આજે ધાર્મિક જે આપણે પરંપરા મુજબ વસ્તુ જે બે વખત આપણે કરી હતી ને આજે ત્રીજા વર્ષે પણ કરવી પડે તો લોકડાઉનને આપણે બધી ગાઈડલાઇનને ધ્યાન દઈ અને એના કારણે લિમિટેડ કંઈક લોકો આપણે આમંત્રિત કર્યા હતા। જો આપણે આ વિકાસ બાબતે શું છે આપણી માંગણી? વિકાસ બાબતે તો માંગણી અમારી ઘણી છે કે આજે પરિક્રમા જે લોકો કરવા જાય છે તો 15 કિલોમીટરમાં અલગ અલગ જગ્યાએ આપણે રસ્તામાં ઝાડીમાં સ્લોપ આ તે એવા ઘણા થાય છે। પછી મુખ્ય જે આપણે પ્રવેશ એન્ટ્રી છે હાઈવે ઉપરથી આપણે 15 કિલોમીટરનો જે 1.5 કિલોમીટર રસ્તો છે તો એમાં થોડીક અડચણરૂપ થડે છે,